નમસ્કાર મિત્રો આજે સીધુને સટમાં આપણે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર ગુજરાતમાં કઈ રીતે રાજકીય બાબતોને જોઈ રહ્યા છે અને કઈ રીતે રાજકીય શતરંજ ખેલી રહ્યા છે એની થોડીક વાત કરવાની છે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત સરકારમાં મંત્રી રહેલા શંકર ચૌધરીના નેતૃત્વમાં જે બનાસ મેડિકલ કોલેજ ચાલે છે મોરિયામાં એના સભાખંડમાં ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો અને હોદ્દેદારો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સભ્ય પરબતભાઈ પટેલ આ બધા જે ભારતીય જનતા પાર્ટીના કર્ણધારો જે છે એ મળ્યા અને એમણે દિવાળીને દિવસે અમાવાસ્યાને દિવસે ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે ઉત્તર ગુજરાતમાં જીતાડી શકાય અને બનાસકાંઠામાં જ્યાં નવ બેઠકોમાંથી સાત બેઠકો કોંગ્રેસ પાસે છે એ છીનવી કઈ રીતે લઈ શકાય એની વ્યૂહરચના ઘડવા માટે અને વાસ્તવિક પરિસ્થિતિ શું છે એને માટે ત્યાં ચર્ચા કરી આમ તો સીઆર પાટીલે દાવાઓ તો બહુ મોટા મોટા કર્યા હતા એમણે કહ્યું કે એકસો બ્યાસી માંથી એકસો બ્યાસી બેઠકો અમે ભારતીય જનતા પાર્ટી જીતવાના એક પણ બેઠક વિપક્ષને ન મળે અને સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે મોરિયાની આ બનાસ મેડિકલ કોલેજના સભાગૃહમાં અમિત શાહ માનનીય ગૃહમંત્રી દેશના અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહેલા અમિત શાહ સોમુખે કહે છે કે ના ના એકસો બ્યાસી માંથી એકસો બ્યાસી ના મળે એમની ગણતરી એવી છે કે એકસો ને થી એકસો ને પાંત્રીસ જેટલી બેઠકો મળે પત્રકારોને તેડાવ્યા કેમેરા બહાર મુકાવ્યા અને ઇન્ફોર્મલ ચર્ચાઓ કરી જરા વિશ્વાસમાં લેવા માટે અને મીડિયા એમને અનુકૂળ હોય એ સ્વાભાવિક છે છતાં જ્યારે પોતે એકસો ને પચીસ બેઠકોની વાત કરે ત્યારે સ્વાભાવિક રીતે પેલા એકસો બ્યાસી બેઠકોના દાવાઓ યાદ જરૂર આવે અને તમને ખબર છે કે ડિસેમ્બર બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં એ વખતના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવા કર્યા હતા કે વન ફિફ્ટી પ્લસ એટલે કે માધવસિંહ સોલંકીનો એકસો ને ઓગણપચાસ બેઠકોનો વિક્રમ તોડવાનો છે મળી કેટલી નવ્વાણું અને અમે જ્યારે ફેક્સ મૂકીએ છીએ ત્યારે કેટલાક લોકોને ચૂંક ઉપડે છે ભાઈ તમારી પાસે જો અમારી ફેક્સને કોન્ટ્રાડિક કરવા જેવી કોઈ વાત હોય તો તમે જરૂર કહી શકો છો પણ સાચી વાત મૂકવામાં આવે ત્યારે તમારે સ્વીકારવી પડે મેં કહ્યું એમ કે શંકર ચૌધરી જે ગઈ વખતે ગેનીબેન ચૌધરી ગેનીબેન ઠાકોરની સામે હારી ગયા હતા એ ફરીને આ વખતે વાવની બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને એ જીતવાની અપેક્ષા તો કરે જ કારણ કે કોઈ પણ ઉમેદવાર જ્યારે જંગમાં જાય છે ત્યારે એ જીતવા માટે જાય છે પરંતુ આ વખતે પણ એમના માટે જીતવું એ બહુ જ મુશ્કેલ છે એ બાબત પણ બહુ સ્પષ્ટ રીતે બનાસકાંઠામાં ચર્ચાઈ રહ્યો છે બે કારણો છે એના શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે માનનીય વડાપ્રધાનની એમના પર કૃપા છે પણ અમિત શાહની કેટલી કૃપા રહી છે એ પાછો મોટો પ્રશ્ન છે પરંતુ આ વખતે યજમાનપદ ભોગવી રહ્યા છે ત્યારે એમને વાવની બેઠક ઉપરથી એ લડવાના છે એવી શ્રદ્ધા છે ભારતીય જનતા પાર્ટીએ એમને કમિટમેન્ટ આપ્યું લાગે છે પણ ગેનીબેન ઠાકોરને હરાવવાનું એમના માટે મુશ્કેલ એટલા માટે છે કે ગેનીબેન સક્રિય રહ્યા છે ગેનીબહેને પોતાના મતદારો વધાર્યા છે અને શંકર ચૌધરી માટે અરબુદા સેના એ નડતર રૂપ થાય એવી શક્યતા છે આ દિવાળીની બેઠક અમાવાસ્યાની બેઠક એમાં અર્બુદા સેનાની કોઈ ચર્ચા જ નથી થઈ એવું જ્યારે અમને ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી કે ત્યારે હસવું આવ્યા સિવાય રહે નહીં એમને એમ હશે કે આપણે છે ને જે કહીએ એ મામા બનાવી શકીએ છીએ આ તો દૂધ પીતા બચ્ચા છે જાણે કે પણ જે પત્રકારોને કેમેરા બહાર મૂકીને સભાગૃહમાં બોલાવવામાં આવ્યા અમિત શાહની સાથે ચર્ચા માટે એ લોકોએ પણ બહુ સ્પષ્ટપણે અમને જણાવ્યું કે અર્બુદા સેનાની ચર્ચા થઈ અને પેલા રાજ્યમંત્રી અમને એમ છે કે ના એની કોઈ ચર્ચા જ નથી થઈ ઉત્તર ગુજરાતમાં સેના એ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બની છે એ બાબતમાં કોઈ મીનમેક નથી અને અમે અગાઉ પણ આ વિષય ચર્ચા કરી હતી બનાસકાંઠાના મિત્રો સાથે મહેસાણાના મિત્રો સાથે સાબરકાંઠાના મિત્રો સાથે અરવલ્લીના મિત્રો સાથે પાટણ જિલ્લાના મિત્રો સાથે આ બધાની સાથે ચર્ચામાંથી એક સૂર જરૂર ઉઠતો હતો કે અરબુદા સેના સાથે કોઈ સમાધાન ભારતીય જનતા પાર્ટીએ કરવું જ પડે નહીં તો એને નુકસાન જશે પણ ભારતીય જનતા પાર્ટી તોરમાં છે અને એવા સંજોગોમાં વિપુલ ચૌધરીને જ્યારે જેલમાં નાખવામાં આવ્યા છે અને ચૂંટણી આવે ત્યારે નાખવામાં આવે છે એ વાત બહુ સ્પષ્ટ છે અને એ હજુ જેલમાં છે સુપ્રીમ કોર્ટમાં એમની જામીન માટેની અરજી એ પહેલી કે બીજી તારીખે નવેમ્બરે સુનાવણી માટે આવશે એટલે કદાચ એ અપેક્ષા એ જ કે એમને જામીન મળશે સુપ્રીમ કોર્ટમાંથી એ અપેક્ષાએ ચરાડામાં ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસ ના રોજ અર્બુદા સેનાનું જે મહાસંમેલન યોજાવાનું હતું એ મોકુફ રખાયું છે અર્બુદા સેનાના જે અગ્રણી છે મોગજીભાઈ પટેલ એમની સાથે મેં જ્યારે આજે વાત કરી ત્યારે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે પંદર નવેમ્બરે સદગત માનસીભાઈ પૃથ્વીરાજ પટેલ એમનો જન્મદિવસ આવે છે એટલે ચરાળામાં એટલે કે માનસીભાઈના ગામમાં હરિભાઈ વેલજીભાઈ ચૌધરીના ગામમાં વિપુલ ચૌધરીના ગામમાં અર્બુદાસ સેનાની એક વિશાળ જનસભા કરવાના છીએ એવું એ કહે છે કેટલી હાજરી હશે તો બે લાખ લોકોની હાજરીનો અંદાજ એમને છે કે અમે સરકારી મંજૂરી લઈને આ સભા કરવાના છીએ મહાસંમેલન કરવાના છીએ અને આ કોઈ ચૂંટણી માટેનું તો છે નહીં સમાજનું સંમેલન છે એટલે એને મંજૂરી ન આપે એવું પણ ન બને એટલે સેના કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના અગ્રણીઓ છે પણ બનાસકાંઠામાં કોંગ્રેસના મિત્રો એના અગ્રણી છે પણ સમાજની જ્યાં વાત આવે છે ત્યારે અને અર્બુદા સેનાને એક બાબત બહુ કે વિપુલ ચૌધરીની ચૂંટણી આવે ત્યારે ચૌધરીના સુપુત્ર અમિત ચૌધરી જો એમને માણસાની ટિકિટ આપવામાં આવશે તો એમને હરાવવાનો સંકલ્પ પણ અર્બુદા સેનાના કેટલાક અગ્રણીઓએ અમારી સામે મૂક્યો હતો અને અમે એ બાબતમાં અગાઉ પણ વાત કરી છે શંકર ચૌધરીને અર્બુદા સેના હરાવવા માગે છે એ બાબત પણ બહુ સ્પષ્ટપણે આપણે અગાઉ પણ કહી ગયા છીએ વિસનગરના જે ઋષિકેશ પટેલ છે જે અત્યારે મંત્રી છે એમને પણ અર્બુદા સેના હરાવવા માગે છે એ બાબત પણ બહુ સ્પષ્ટ રીતે એમણે ટાર્ગેટ કરેલી છે પણ સમાજનું સંગઠન છે અને સમાજના સંગઠનને રાજકારણ સાથે જોડવાનું કેટલું યોગ્ય લેખાય એ બાબત આપણે બાજુએ રાખીએ પરંતુ ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેનાની કોઈ અસર નથી એવું જ્યારે બનાસકાંઠાના ભાજપના અગ્રણીઓ કે ત્યારે હસવું આવે કારણ કે હજારોની સંખ્યામાં ત્યાં એના મહાસંમેલનો થઈ રહ્યા છે પણ બીજી એક વાત જરૂર છે કે જ્યાં ચૌધરી સામે ચૌધરી આવશે ત્યાં અર્બુદા સેના કઈ ભૂમિકા લેશે એ એક પ્રશ્ન છે અને એની એની બાબતમાં ચૌધરી ઉમેદવારોએ ઘેર જવાનો વારો આવશે જે રીતે દિયોદરમાં કેશાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આવે એવી શક્યતા છે અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે શિવાભાઈ ભુરિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભેમાભાઈ પટેલ કે ચૌધરી એ આવશે એટલે શિવાભાઈ ભૂરિયા જે ધારાસભ્ય રહ્યા છે એમણે આ ભેમાભાઈને કારણે ઘર ભેગા થવું પડે એવી શક્યતા ઊભી થવાની શંકર ચૌધરીને ગેનીબેન ઘેર મોકલાવે એવી શક્યતા છે દાનેરાની અંદર જો માવજીભાઈ દેસાઈ એ બારના ઉમેદવાર તરીકે કારણ કે આમ તો ડીસાના છે એ બહુ જ ત્યાં આગળ સક્રિયપણે ઉમેદવારી કરવા માગે છે પણ પી જે ચૌધરી જે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન છે અને એમનો દાવો પણ આ બેઠક માટે છે અને સામે પક્ષે જે વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય છે નથાભાઈ પટેલ અથવા અગાઉ બે વખત કોંગ્રેસના ધારાસભ્ય રહેલા જોઈતાભાઈ પટેલ એ કોંગ્રેસમાંથી બેમાંથી કોઈની ઉમેદવારી આવે અને સામે પી જે ચૌધરીની ઉમેદવારી આવે તો ચૌધરી વર્સિસ ચૌધરી થવાનું આવા સંજોગોમાં અર્બુદા સેના શું કરશે એ એક પ્રશ્ન છે પરંતુ જોઈતાભાઈ એ અર્બુદા સેનાના મંચ ઉપર ગયેલા છે કોંગ્રેસના લીડરો અર્બુદા સેનાના મંચ ઉપર ગયેલા છે એટલે અને ત્યાંની જે અર્બુદા સેનાની લીડરશીપ છે એ કોંગ્રેસની લીડરશીપ છે એવું ભારતીય જનતા પાર્ટીના મિત્રો પણ કહી રહ્યા છે ત્યારે મને લાગે છે કે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન જાય એવી શક્યતા છે આમ તો અર્બુદા સેના શું કરશે એના વિશે કોઈ રાજકીય ભૂમિકા એમણે સ્પષ્ટપણે કહી નથી પરંતુ વિપુલ ચૌધરી એ જામીન ઉપર છૂટે પછી કદાચ એ નિર્દેશ આપશે એવું આપણે સમજી શકીએ છીએ પરંતુ ફરી ફરીને એક જ જિલ્લામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવવું પડે એનો અર્થ શું કારણ કે હજુ હમણાં જ અંબાજી એ ગયા હતા અને એકત્રીસમી ઓક્ટોબરે એ ફરીને પાછા થરાદમાં આવી રહ્યા છે એટલે બનાસકાંઠાની અંદર એમને જરાક તકલીફ તો છે જ કારણ કે નવ બેઠકોમાંથી સાત બેઠકો ગઈ વખતે કોંગ્રેસ લઈ ગઈ હતી ભારતીય જનતા પાર્ટીની પાસે માત્ર બે જ બેઠકો હતી ડીસા શશિકાંત પંડ્યા જીત્યા હતા અને કાંકરેજ કિરીટસિંહ વાઘેલા જીત્યા હતા જે અત્યારે મંત્રી છે વડગામમાં જિગ્નેશ મેવાણીને હરાવવા માટેના ખેલ એ ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે અને જિગ્નેશ એ અપક્ષ તરીકે કોંગ્રેસના ટેકાથી ચૂંટાયા હતા એ આ વખતે કોંગ્રેસમાં છે એટલે જિગ્નેશને એનો ખ્યાલ પણ હોવો જોઈએ અને પાલનપુરમાં મહેશભાઈ પટેલ એ કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે કે કેમ એ ઢચું પચું ચાલતું હતું પણ અલ્ટિમેટલી એ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પાલનપુરથી ચૂંટાયા હતા આ વખતે પણ જો એ કોંગ્રેસમાં રહેશે તો એમને કોંગ્રેસની ટિકિટ મળશે દિયોદરમાં શિવાભાઈ ભુરિયા એ ફરીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે રહી શકે વાવમાં ગેનીબેન ઠાકોર ઉમેદવાર તરીકે રહી શકે થરાદમાં ગુલાબસિંહ રાજપૂત એ કોંગ્રેસના ધારાસભ્ય એમને ફરીને રિપીટ કરવામાં આવે એવી પણ શક્યતા વ્યક્ત કરાય છે આ બધા સંજોગોની અંદર તમે જોઈ શકો છો કે અમિત શાહ એ આ જે બેઠકો લઈ રહ્યા છે મેં કહ્યું એમ કે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી ગાંધીનગર કચ્છ મહેસાણા આ બધા સાતે જિલ્લાઓના હોદ્દેદારોને એ મોરિયા બનાસ મેડિકલ કોલેજના સભાગૃહમાં એના પ્રમુખો અને હોદ્દેદારોને બોલાવ્યા અને એ ભલે વિશ્વાસ વ્યક્ત કરતા હોય પરંતુ એમનો વિશ્વાસ આ વખતે ડગેલો છે એ બાબતમાં કોઈ મિનમેક નથી અને સી આર પાટીલ પણ ત્યાં હાજર હતા અને એ વખતે પણ પેલી એકસો બ્યાસીની જે દાવેદારીની વાત થતી હતી સી આર પાટીલ થકી ગાય વગાડીને એને બદલે એકસો પચીસ સુધી બેઠકો મળશે એમ કહેવામાં આવે છે એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટી ચિંતામાં છે ગઈ વખતે નવ્વાણું બેઠકો મળી હતી આ વખતે આમ આદમી પાર્ટી એમને મદદ કરશે એવું ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના જે જે નેતાઓની સાથે મેં વાત કરી એ લોકોએ મને કહ્યું પરંતુ યોર ફિંગર ક્રોસ અને બીજું અમિત શાહ હવે કહેવા માંડ્યા છે માનનીય વડાપ્રધાન હવે કહેવા માંડ્યા છે કે આમ આદમી પાર્ટી તો ક્યાંય છે જ નહીં અમારી લડાઈ કોંગ્રેસની સા સામે છે હજુ ગઈકાલ સુધી કહેતા હતા કોંગ્રેસ ક્યાંય છે જ નહીં આમ આદમી પાર્ટી પણ એમ કહેતી હતી કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં અને હવે કહેવા માંડ્યા છે કે અમારી લડાઈ કોંગ્રેસની સામે છે એટલે મને લાગે છે કે બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતમાં આ બધી સ્થિતિ જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરે એવા સંજોગો તો છે અને વિપુલ ચૌધરી એ હજુ જેલમાં છે એવા સંજોગોની અંદર કોઈ સમાધાન જો બરબુદા સેના સાથે ન થાય તો ભારતીય જનતા પાર્ટી માટે માઠા દિવસો છે એ બહુ સ્પષ્ટ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં આપણે નવા વિષય સાથે તમારા પ્રતિભાઓની અમને પ્રતીક્ષા છે વધુને વધુ માહિતી તમે પણ અમને આપતા રહેશો અને તમારા પ્રતિભાવો પણ મોકલતા રહેશો નમસ્કાર